ગોહિલ જીતેન્દ્ર, ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ જવાહર નવોદયની તમે તૈયારી કરી રહ્યા છો, તો ખાસ આજે એક નવા જ ટોપિક એટલે કે અજ્ઞાત સંખ્યા, જેને સમીકરણ પણ આપણે કહી શકાય, બરાબર, એને આપણે સમજવા પ્રયત્ન કરીશું. મિત્રો, આજે જે સમીકરણ ચેપ્ટર છે ને, ઝીરો લેવલથી આપણે સ્ટાર્ટ કરીશું. એની અંદર કેવા વ્યવહાર કોયડા બને છે એ પણ આપણે આગળ સમજીશું. મિત્રો, સૌ પ્રથમ સમીકરણ અને અજ્ઞાત સંખ્યાને સમજતા પહેલા એની પાયાની માહિતી આપણે મેળવી લઈએ. આજે ફર્સ્ટ લેક્ચર ની અંદર મિત્રો, કેવી રીતે સમીકરણ બને છે, કોઈ પણ રકમ આપે તો એને આપણે અર્થઘટન કઈ રીતે કરવું, સૌ પ્રથમ એ માહિતી આપણી પાસે હોવી જોઈએ. કોઈ પણ સંખ્યાને પાંચ ઉમેરતા કે તો મિત્રો, તો કોઈ એક સંખ્યા એટલે અજ્ઞાત સંખ્યા છે, પાંચ ઉમેરતા કે તો ઉમેરતા એ શબ્દનો મતલબ થાય સરવાળો, બાદ કરતા શબ્દનો મતલબ થાય બાદ કરો, ગણાનો શબ્દ થાય ગુણવા. આવી બેઝિક માહિતી છે એ આપણી પાસે હોવી જોઈએ, તો પછી આપણને એમ કહેવાય કે પિતાની ઉંમર છે એ પુત્રની ઉંમરના ત્રણ ગણામાંથી બે વર્ષ ઓછા છે. જ્યારે આવું જ્યારે સમીકરણ પૂછે, બરાબર, આવી રકમ જ્યારે આપણને આવડે તો સરળતાથી આપણે જવાબ તરફ જઈ શકીએ. મિત્રો, ખાસ પેન અને નોટ સાથે રાખજો, ખૂબ જ અગત્યનો ટોપિક છે. જવાહર નવોદયની પરીક્ષા સિવાય પણ ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ મિત્રો, ખાસ આજે સમીકરણ ચેપ્ટર છે, ખૂબ જ અગત્યનો છે અને એકાદ પ્રશ્ન તો હોય જ છે, બરાબર. તો વધુ સમય ન લઈ આગળ આપણે વધીએ. સૌ પ્રથમ મિત્રો, જે સમીકરણ માટે જે રકમ છે એને આપણે સમજવી કઈ રીતે, બરાબર, સમીકરણ બનાવવું કેમ, તો આપણે ઉદાહરણ જોઈએ. લખીએ છીએ કોઈ એક સંખ્યામાં ત્રણ ઉમેરતા. મિત્રો, ખાલી એમ જ સીધું કોઈ એક સંખ્યામાં ત્રણ ઉમેરતા શબ્દ વાપરીએ છીએ, બરાબર. ત્યાર પછી એક બીજું આને લખી દે, કોઈ એક સંખ્યામાં દસ બાદ કરતા. મિત્રો, પેલા તો આપણે સૌ પ્રથમ બે રકમ લખી છે તમારી સામે, કોઈ એક સંખ્યા એટલે મિત્રો આપણે જે સંખ્યાને જાણતા નથી, અજ્ઞાત છે, બરાબર. તો અજ્ઞાત સંખ્યા આપણે સમજવાની હોય ત્યારે હંમેશા ધારવું જ પડશે મિત્રો, પેલું જ આપણું સ્ટેપ શું હશે, કોઈ એક સંખ્યા એટલે કોઈ એક સંખ્યા બરાબર, કોઈ એક સંખ્યા બરાબર એક્સ ધારતા. મિત્રો, આપણે ધારીને જ આ દાખલો થશે, યાદ રાખજો. તમારે આવા દાખલા પરીક્ષામાં હોય ત્યારે ધારવાનું જ છે, બરાબર. કોઈ એક સંખ્યા બરાબર આપણે એક્સ ધારતા, બરાબર. હવે એક સંખ્યામાં ત્રણ ઉમેરતા, મિત્રો અહીં ત્રણ કહી દીધું સ્પષ્ટ, તો આ કોઈ એક સંખ્યા એક્સ છે એમાં ત્રણ ઉમેરતા, ત્રણ ના જવાબ આ આપણે બની ગયો જવાબ, બરાબર. મિત્રો, આ જ રકમ છે, બીજી ઉદાહરણ આપણે સમજશું. કોઈ એક સંખ્યામાં દસ બાદ કરતા. મિત્રો, કોઈ એક સંખ્યા એવું નથી મિત્રો એક્સ જ ધારી શકાય, તમને એમ લાગે મારે એમ ધારવું તો એમ ધારો, એમ ધારતા એમ લખી નાખો, તો એમાં કીધું દસ બાદ કરતા તો એમ ઓછા દસ આ આપણો જવાબ બને છે, બરાબર. મિત્રો, ખાસ નોંધજો, આ જ રકમને આપણે થોડીક હજુ આગળ સમજવું હોય, આગલા લેવલે જવું હોય, તો કોઈ એક સંખ્યામાં ત્રણ બાદ કરતા પરિણામ આવું પૂછી નાખે, પરિણામ નવ મળે, ઓકે. આ જ રકમને આપણે સમજી લઈએ, કોઈ એક સંખ્યામાં દસ બાદ કરતા જવાબ આવી તેમ આવો જવાબ લખી ના જવાબ અઢાર મળે, તો મિત્રો એનું સમીકરણ કઈ રીતે બને એ પણ આપણે સમજી લઈએ. મિત્રો, આ દાખલો અલગ હતો અને આ પછી પરિણામ આપણે શબ્દ ઓગણીસ નવ મળે, અહીં અઢાર મળે, તો એ પણ આપણે અહીંયા સમજી લઈએ, અહીંયા જોઈ લઈએ. કોઈ એક સંખ્યા બરાબર આપણે શું થયું એક્સ, ઓકે. રકમને સમજો, એમાં ત્રણ ઉમેરતા એટલે ત્રણ ઉમેર્યો, ઓકે. પરિણામ એટલે બરાબર નવ મળે, તો આ આપણું સમીકરણ બની ગયું. મિત્રો, આગળ આગલા સ્ટેપ ની વાત કરતા હતા, એની અંદર આ રીતે પણ પ્રશ્ન પૂછાય. આ ઝીરો લેવલ ની વાત છે, કોઈ એક સંખ્યામાં પાંચ ઉમેરતા, કોઈ એક સંખ્યામાં સાત ઉમેરતા, કોઈ એક સંખ્યામાં નવ ઉમેરતા, આવું જ્યારે પૂછાય ઉમેરતા તો એક્સ વત્તા નવ જ છે, પણ એમ પૂછે કોઈ એક સંખ્યામાં સાત ઉમેરતા જવાબ દસ મળે, તો એક્સ વત્તા સાત બરાબર દસ. તો અહીંયા મિત્રો શું કરવાનું થશે, કોઈ એક સંખ્યામાં દસ બાદ કરતા આપણે એમ ધાર્યો, કોઈ એક સંખ્યા એમ ઓછા દસ બરાબર બરાબર અઢાર. મિત્રો, જવાબ મળે એનો મતલબ કે બરાબર આપણે કરવાનું હોય છે. મિત્રો, ખાસ આટલી વસ્તુ તમે લખી લે, બરાબર. ત્યાર પછી આપણે એક ત્રીજું ઉદાહરણ જોઈ લે, અમુક સંખ્યાના ત્રણ ગણા માંથી બે બાદ કરતા પરિણામ દસ મળે.
મિત્રો અહીંયા શું કીધું છે અમુક સંખ્યા, અમુક સંખ્યા એટલે અજ્ઞાતની વાત થઈ ખબર નથી, અમુક સંખ્યા થઈ કોઈ એક સંખ્યા આપણે ધારી લઈએ, કોઈ એક સંખ્યા બરાબર અહીંયા આપણે વાય ધારીએ. મિત્રો તમે એબી સ્મોલ એબીસીડી છે બીજી એનો કોઈ પણ સંખ્યા ધારી શકો, આપણે ખાસ વધુ પડતું એક્સ ને એમ ને ધારતા હોય છે, અહીંયા આપણે વાય ધારીએ છે. હવે ત્રણ ગણા કીધું, કોઈ એક સંખ્યા ત્રણ ગણા, ગણા એટલે શું થાય મિત્રો, ગણા એટલે ગુણવાનું, આ જે સંખ્યા છે એના ત્રણ ગણા, તો વાય ના ત્રણ ગણા એટલે ત્રણ વાય થાય. જો અહીંયા સમજીએ વાય ને આપણે ત્રણ વડે ગુણવાનો છે, વાય ગુણ્યા ત્રણ કરીએ એટલે ત્રણ વાય આપણને મળે છે, એમ એ લઈ બરાબર. બે બાદ કરતા એમાંથી આપણે કેટલા બાદ કર્યા, બે બાદ, ઓકે બગડો બાદ કરતા પરિણામ કેટલા મળે, દસ, તો બરાબર પરિણામ એટલે બરાબર દસ મળે છે. મિત્રો આ આપણું સમીકરણ બને છે. થોડુંક ઝીરો લેવલ થી આપણે સ્ટાર્ટ કરીએ છીએ, ખાસ સમજી લેજો આ જ દાખલાને, હજુ પણ આપણે અલગ આપણે સમજી લઈએ થોડુંક, આપણે હજુ આગલા દાખલા જોઈ લઈએ. હજુ એક ચોથું ઉદાહરણ આપણે જોઈ લઈએ, અહીંયા કોઈ એક સંખ્યાને સાત વડે ભાગતા નવ ઉમેરતા પરિણામ બે મળે. મિત્રો આ પણ જો ભાગવાનો દાખલો છે એ સમજી લે, કોઈ એક સંખ્યા, મિત્રો અહીંયા કોઈ એક સંખ્યા એટલે હું લખતો નથી, એક ધાર લીધો મેં, એને સાત વડે ભાગવાના, તો સાત ભંગાઈ ગયા, ઓકે એમાં નવ ઉમેરતા અહીંયા વધતા નવ લખીએ, પરિણામ બે મળે એટલે બરાબર બે. મિત્રો આ આપણો દાખલાનો સમીકરણ બને. મિત્રો પરીક્ષામાં આપણે શું આવું સમીકરણ પૂછતા નથી બરાબર, જવાહર નવોદયની અને ગુજરાત સરકારની જે સ્પર્ધાત્મક પરીક્ષા છે મિત્રો એમાં આવા સમીકરણ નથી પૂછતા, જવાબ પૂછે છે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ત્રણ ગણામાંથી બે વર્ષ ઓછી છે તો પિતાની ઉંમર શોધો, બંનેની ઉંમરનો સરવાળો આપે. તો મિત્રો ત્યારે સમીકરણનો ઉકેલ ખાસ પૂછાય છે. મિત્રો આ તો ખાલી આપણે સમીકરણ બનાવ્યા છે, પણ હવે પછીનો સ્ટેપ છે એ સમીકરણ ઉકેલનો સ્ટેપ છે. જો તમને સમીકરણ આપે, સમીકરણ ઉકેલતા જો આવડી જાય બરાબર, દાખલા તરીકે આ સમીકરણ ભાઈનું, આ સમીકરણ ભાઈનું, તો દાખલા તરીકે આ જે છે કોઈ એક સંખ્યાના દસ બાદ કરતા અઢાર જવાબ આવે છે બરાબર, તો એમ એટલે કોઈ એક સંખ્યા બરાબર કઈ હતી, એ સંખ્યા કઈ છે, તો એને સમીકરણનો ઉકેલ કહેવાય. અહીંયા પણ મિત્રો આપણે જો વાત કરતા અમુક સંખ્યાના ત્રણ ગણામાંથી બે બાદ કરતા પરિણામ દસ મળે, તો આ મિત્રો શું કહેવાય છે, સમીકરણ કહેવાય છે. આ સમીકરણ આપણે ઉકેલ ખાસ આપણે સમજવાનું, તો આપણો એ જવાબ બને છે. મિત્રો આ દાખલો આપણે સમીકરણનો ઉકેલ કરીએ, આ જ દાખલાની વાત કરીએ કે આ સમીકરણ બનેલું છે. હવેનો પછીનો આપણું સ્ટેપ હશે મિત્રો કયું, તો કે સમીકરણનો ઉકેલ. ખાસ મિત્રો સમીકરણનો ઉકેલ કઈ રીતે આપણે મેળવવું, આવા જયારે સમીકરણ આપણને બને પછી એનો ઉકેલ કઈ રીતે મેળવવું બરાબર, એ આપણે હવે પછીના સ્ટેપમાં સમજી લઈએ. તો મિત્રો ખાસ થોડાક આપણે સમીકરણ ચાર લખેલા છે, તો જે રીતે આપણે સમીકરણ બનાવતા શીખા, હવે સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવવું. મિત્રો અહીંયા જોઈ લઈએ છે કે પેલું ઉદાહરણ શું છે, એમ ઓછા પાંચ બરાબર ત્રણ. મિત્રો પેલી તો વસ્તુ, આ એક વસ્તુ આપણે સમજી લઈએ, જો આટલી વસ્તુ આપણને આવડતી હશે મિત્રો તો આપણને સમીકરણ ચેપ્ટરમાં પણ ભૂલ નહીં પડે, અને આગળ જતા ગણિતના કોઈ પણ કોયડા હશે મિત્રો એ સરળતાથી ઉકેલ જશે. મિત્રો અહીંયા જો વધતે વધતે વધતા છે, ઓછે ઓછે વધતે વધતે વધતા, ઓછે ઓછે વધતા બરાબર. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે એક કાળી લીટી આપણે દોરીએ છીએ બરાબર, ઓછે વધતે વધતે ઓછે. મિત્રો બે વસ્તુ આપણે સમજી લઈએ અહીંયા, જો સરળ ભાષામાં યાદ રાખવું હોય બરાબર, કોઈ પણ ધન સંખ્યા છે એનો જવાબ કેટલો હોય છે, ધન એટલે સંખ્યા સરવાળો થાય છે, ઋણનો પણ સરવાળો બરાબર, બે સરખી ઋણ હોય તો બરાબર. એટલે આને યાદ રાખવું હોય તો આ રીતે યાદ રાખે, સરખી સંખ્યા હોય, સરખી નિશાની વાળી, મિત્રો સરખી નિશાની વાળી સંખ્યા હોય સરવાળો કરો, શું કરવો સરવાળો, ઓકે. એક આનો વિરુદ્ધ નિશાની હોય તો બાદ બાકી, યાદ રાખજો વિરુદ્ધ નિશાની હોય તો બાદ બાકી બરાબર. મિત્રો બે વસ્તુ આપણે લખી લે, જ્યાં આપણે નોટ હોય એના ઉપર લખી જ લેજો કે સરખી નિશાની હોય સરવાળો, વિરુદ્ધ નિશાની હોય તો બાદ બાકી. આના થોડાક ઉદાહરણ આપણે સરખી નિશાનીના કરી નાખીએ કે પાંચ વત્તા ત્રણ એટલે જવાબ આવે આઠ બરાબર, અને ઓછા પાંચ ઓછા ત્રણ મિત્રો હોય તો પણ જવાબ કેટલો આવે આઠ. પણ જવાબ જયારે આપણે લખીએ ત્યારે પૂછવાનું
કે મોટી સંખ્યાની નિશાની કઈ છે? આમાં મોટા કોણ? તો 5. તો જવાબ કેવા આવે? ઓછા 8. શા માટે મોટી સંખ્યાની નિશાની છે એ જ આપણે મૂકવાની હોય છે. ત્યાર પછી મિત્રો આ પણ આપણે સમજી લઈએ, ઓછા 5 વત્તા 3, 5 ઓછા 3. મિત્રો આ પણ આપણે સમજી લઈએ, જો બરોબર. ખાસ આપણે શું સમજવાનું છે, આ ઓછા છે, આ વત્તા છે, વિરુદ્ધ દિશાની છે. જો મિત્રો વિરુદ્ધ દિશાની હોય એટલે શું થાય, બાદ બાકી જ કરવાની છે. તો પેલા તો 5 માંથી 3 બાદ કરી નાખીએ. 5 માંથી 3 બાદ કરી નાખીએ એટલે કેટલા વધે? 2. નિશાની કોણ? મોટા. આ જવાબ 2, ઓછા 2, બરાબર. અહીંયા આપણે જોઈએ કે 3 માંથી 3 કેવા છે વત્તા છે, 5 કેવા ઓછા છે. ઓકે, હવે 3 માંથી 5 નો જાય પણ 5 માંથી 3 જાય. હા, જવાબ આવે 2. ક્રિયા બાદ બાકી નહીં કરવાની, વિરુદ્ધ નિશાની છે. મિત્રો આ 3 ની આગળ કોઈ સંખ્યા નિશાની નથી, એનો મતલબ ધન સંખ્યા જ હોય. ખાસ યાદ રાખજો મિત્રો, કોઈ પણ સંખ્યાની આગળ કોઈ નિશાની ન હોય એટલે આપણે ખાસ સમજવાનું છે ધન સંખ્યા જ છે. ઓકે, તો અહીંયા આપણે સમજી લઈએ, 3 માંથી 5 ન જાય પણ 5 માંથી 3 જાય તો જવાબ 2 આવે છે. પણ નિશાની કેની મૂકવાની? મોટાની. મોટું કોણ છે? 5. તો એનો જવાબ શું આવશે? -2. ખાસ મિત્રો આવા દાખલા છે એને પ્રેક્ટિસ કરજો જાતે, એટલે આવા જે નિશાની વાળા છે બરાબર, ધન સંખ્યા ઋણ સંખ્યાનો સરવાળો બાદ બાકી તેમાં ભૂલ થાય નહીં. હવે આપણે મિત્રો આ સમીકરણ ઉકેલ છે એ સમજી લે, સમીકરણના ઉકેલને આપણે કઈ રીતે સમજવું બરાબર. ધારો m ઓછા 5 છે બરાબર 3 છે મિત્રો, તો 5 છે મિત્રો બરાબર ની કઈ બાજુ જશે? આ બાજુ. જો મિત્રો આપણે દર વખતે કહે છે કોઈ પણ સંખ્યા બરાબર ની આ બાજુ જાય તો એની સંખ્યાની જે નિશાની છે એ બદલી જશે બરાબર. m બરાબર શું મળે? 3 ના 3 ને. પણ આ જે આખા 5 હતા મિત્રો એ બરાબર ની આ બાજુ ગયા, ઓછા હોય તો વત્તા થઈ જાય એટલે m બરાબર આપણને કયા મળ્યા? 8. આ જવાબ છે ને, સરળ, એકદમ સરળ છે મિત્રો. આપણે મિત્રો કીધું કોઈ એક સંખ્યાના 3 ગણામાંથી 2 બાદ કરતા પરિણામ 10 મળે, હમણાં જ આપણે આગળ જોયું બરાબર. એ જ વસ્તુને આપણે સમજીએ, આ બે ઓલી બાજુ જશે. ઓકે, શું થશે? ઓછા છે એટલે વત્તા થશે, 3y ના 3 વાય રહ્યા. ઓકે, 10 વત્તા 2, 3y બરાબર શું મળશે? 12 મળ્યા. આ મિત્રો ગુણાકારમાં છે, અહીંયા જશે એટલે ભાગાકારમાં છે. તો વાય બરાબર 12 ભાગ્યા 3, 3 ચોક 12 એટલે વાય બરાબર પણ કેટલા મળે? 4 મળે છે. મિત્રો આ સમીકરણ આપણે જોયું, કોઈ એક સંખ્યાના 3 ગણામાંથી 2 બાદ કરતા પરિણામ 10 મળે. જો આવો પ્રશ્ન પૂછે તો એનો જવાબ કેટલો હોય? એ સંખ્યા બરાબર કેટલા છે? 4. આપણે આના પછીના લેક્ચર ની અંદર સમીકરણનો ઉકેલ છે વ્યવહારુ પહેલા જોશું જ, પણ ખાસ તમે અત્યારે જો સમજી લેજો, ત્યાર પછી આ એક દાખલો આપણે કરી લઈએ. તો મિત્રો અહીંયા જોઈ લઈએ કે 4x ઓછા 8 છે મિત્રો. શું છે? 4x ઓછા 8 બરાબર, જોઈ લઈએ શું થાય છે. મિત્રો આ જે 8 છે એ બરાબર ની આ બાજુ જશે એટલે ધન થઈ જશે. 4x બરાબર 0 વત્તા 8. મિત્રો આ સરો બાદ બાકી હતું, આવો માં શું થઈ જશે? ધન થઈ જશે, ઋણ માંથી થઈ ગઈ ધન. તો 4x બરાબર શું આવશે? 8. તો x બરાબર 8, આ ગુણાકાર અહીંયા ભાગાકાર માં છે, 4 2 8. તો આપણને x બરાબર કેટલા મળે છે? 2 મળે છે. આ આપણો જવાબ મળે છે મિત્રો. સમીકરણ ઉકેલ ખાસ સમજી લેવાનો છે. ઓકે, ત્યાર પછી આપણે આ દાખલો કરીએ. y બરાબર શું છે? આ લેવાય આ બરાબર ની આ બાજુ જશે એટલે -2 તો છે જ. આ 3 કેવા થાય? 3 પણ ઓછા થશે મિત્રો. ખાસ સમજી લે અહીંયા કે આ 3 કેવા છે? વત્તા છે. બરાબર ની આ બાજુ જશે એટલે -3 થશે. -2 - 3 મિત્રો જો ઓછે એટલે વત્તા જ કરવાના. તો આપણે y બરાબર શું મળે છે? 3 ને 2 5 કરીએ. નિશાની મોટાની, મોટું કોણ છે? -3. તો જવાબ છે -5. મિત્રો આનો જવાબ -5 આવે છે. ખાસ મિત્રો થોડુંક સમજી લેજો, મારી નમ્ર વિનંતી છે. જ્યારે તમે આ ક્રિયા કરો, સરવાળા બાદબાકીના ક્રિયા કરો છો, ધન ઋણ સંખ્યાના હોય છે ત્યારે આ નિયમ, સરખી સંખ્યા હોય તો સરવાળો, વિરુદ્ધ નિશાની હોય તો બાદબાકી, એક ક્રિયા પછી પ્રશ્ન કરવાનો કે નિશાની કોની મોટી. અહીંયા મિત્રો આપણે પૂછ્યું નિશાની કોની મોટી, તો √3 ની, તો 3 ની જે નિશાની એ જ મૂકવાની બરાબર. અહીંયા 5 કરી નાખો તો આપણો દાખલો થાય ખોટો. પરીક્ષામાં ઓપ્શન આપેલો જોશે 5 - 5. તો આ રીતે જ્યારે આપણે ભૂલ ન થાય ખાસ કહે છે. આ ક્રિયા પછી આપણે શું પૂછવાનું? જવાબ છે મિત્રો જે સંખ્યાની આ ક્રિયા પતે પછી જે સંખ્યા મોટી હોય એની જ નિશાની અહીંયા મૂકવાની. ને ખાસ મિત્રો સરવાળા અને બાદબાકી જ માટે આના નિયમ છે, ગુણાકારમાં નથી, એ પણ તમે સમજી લેજો. ઓકે, અહીંયા આપણે લખેલા છે કે સરવાળા અને બાદબાકી, ખાસ લખી નાખીએ, સરવાળા અને બાદબાકી માટે જ છે આ નિયમ. અત્યારે તમે 0 લેવલ થી આપણે સ્ટાર્ટ કર્યું છે એટલે આ બધી જ વસ્તુ આપણે સમજી લેવી જોઈએ. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો. હવે પછી સમીકરણ ઉકેલના દાખલા આપણે નેક્સ્ટ ભાગમાં આપણે જોશું. થેન્ક યુ, આભાર.